નમસ્કાર, હૃદય ગેરમાં આપનું સ્વાગત છે. ડિસ્કોમમાં આવેલી જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે આજ વિડીયો બાર ચલો જોઈએ. ક્વેશ્ચન્સ બધા નવા જ બનાવેલા છે, ચલો જોઈએ. જેનો આ મિત્રો છે તેઓને જણાવવા માંગીશ કે આપણે વનલાઇનર પર સાથે સાથે લઈ લેતા હોઈએ છીએ, તે પણ અલગ અલગ ટોપિકના. તો ચલો જોઈ લઈએ. આજે આપણે બંધારણીય સુધારા જે અગત્યના છે તે જોઈ લઈએ. પહેલું બંધારણીય સુધારો, તેમાં શું છે? તો નવમું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું અને રાજ્યોને ઓબીસી વર્ગોની ઉન્નતિ માટે ચોક્કસ જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ સાતમું, તો સાતમા બંધારણીય સુધારામાં શું છે? તો રાજ્યોનું પુનર્ગઠન 1956 વખતે પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંધારણીય સુધારો 10, તો તે દાદરા અને નગર હવેલીને ભારત સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો, બરાબર. અને 13મું કે નાગાલેન્ડનો 16મા રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી, બરાબર. આગળ વાત કરીએ તો 31મું લોકસભાની બેઠક વધારાવી, પહેલે કેટલી હતી? 525 પહેલા, એટલે કે જ્યારે આ બંધારણ સુધારો અમલમાં આવ્યો એની પહેલા. ત્યારબાદ 545 કરવામાં આવી, બરોબર. હાલ 545 જ છે. ત્યારબાદ 42મો ખૂબ અગત્યનો છે, તે લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે તેને લઘુ બંધારણ તરીકે, એટલે કે મિની બંધારણ તરીકે પણ? તો તેમાં આપણું જે આમુખ છે તેમાં 3 શબ્દ ઉમેરવામાં આવ્યા. કયા કયા? ધર્મનિરપેક્ષ, ત્યારબાદ અખંડિતતા અને સમાજવાદ, બરોબર. આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ મૂળભૂત ફરજો 4 ક, તેમાં ભાગ, તેમાં અનુચ્છેદ 51 ક ઉમેરવામાં આવ્યું, બરોબર. ત્યારબાદ લોકસભાની મુદત 5 વર્ષથી વધારી અને 6 વર્ષ કરવામાં આવી. ત્યારબાદ જે રાષ્ટ્રપતિ શાસન છે તે 6 મહિનાનું હતું, તેની જગ્યાએ 1 વર્ષનું કરવામાં આવ્યું. હજી 2-3 વધારાના ચેન્જ પણ છે, મને એટલા યાદ છે તમને મેં કહ્યા, બરોબર. આગળ વાત કરીએ. રોમન આંકડામાં 1000 લખવું હોય તો કઈ રીતે લખાશે? કે સી ડી એમ. સૌ પ્રથમ તો તમને રોમન આંકડા ઘણી બધી જગ્યાએ ઉપયોગ થતા હોય છે, તો તમને 1 થી 10 કેવી રીતે લખાય તે તમને ખબર હોવી જોઈએ. 1 કંઈક આમ લખાય, 2 આમ, 3, 4, આ 4 આવી રીતે લખાશે, 5, 6, 7, 8, 9 અને 10, બરોબર. આ 10 સુધી થયા. હવે ક્વેશ્ચનમાં 1000 પૂછ્યું છે, તો 100, 500, 1000 અને 2000 આ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, તો તમને તે ખબર હોવી જોઈએ. તો 100નો સી લખાય છે, 500ને ડી લખાય છે, 1000ને એમ લખાય છે અને 2000ને ડબલ એમ લખાય છે, બરોબર. તો આમાં 1000 આપણે પૂછ્યું છે, તો એમ આન્સર આવશે. આગળ વાત કરીએ. પાઉન્ડ એટલે 0.836 કિલોગ્રામ, 0.45 કિલોગ્રામ, 25.4 કિલોગ્રામ કે 0.9144 કિલોગ્રામ. તો આપણને કેજી પૂછ્યું છે, તો 0.45 કેજી આવશે. 1 પાઉન્ડ એટલે 0.45 કેજી થાય. હવે 1 કેજી એટલે કેટલા થાય પાઉન્ડ? તો 1 કેજી એટલે 2.21 પાઉન્ડ થાય. હજી એક વધારાનું તમને માહિતી આપું, તો 1 ગૂઠા આ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે, તો 121 ચોરસ વાર થાય, બરાબર. આગળ વાત કરીએ. 1 રીમ બરાબર કેટલા થાય કાગળ? 100, 500, 1000 કે 2000? તો 1 રીમ બરાબર 500 કાગળ થાય. આ પરીક્ષામાં તમને એમ લાગે કે ના પૂછાય, પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે, બરાબર. 1 ડેસીગ્રામ બરાબર ખાલી જગ્યા સેન્ટીગ્રામ, 0.1, 0.01, 10 કે 1? તો 1 ડેસીગ્રામ બરાબર 10 સેન્ટીગ્રામ થાય. 1 સેન્ટીગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? તો 10 મિલીગ્રામ, ઓકે. ત્યારબાદ 1 ગ્રામ બરાબર તો 10 ડેસીગ્રામ, અને 1 ડેકાગ્રામ બરાબર 1 ગ્રામ થાય. આ યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે પરીક્ષામાં, બરાબર. આગળ વાત કરીએ. 1 નોટિકલ માઇલ એટલે કેટલા ફૂટ થાય? પાછળ શું પૂછ્યું છે તમને ખબર હોવી જોઈએ. 2025.37, 1852, 6067.1.2 કે 7291.3.4? તો ફૂટમાં પૂછવામાં આવ્યું છે, તો 6067.12 થશે. ઈ નહીં, જો તમને ઇંચમાં પૂછત તો 72913 થાત, બરાબર. માઇલમાં પૂછે તો 1.115, યાર્ડમાં પૂછત તો 2025.37, બરાબર, અને મીટરમાં પૂછત તો 1852. આનો સાચો આન્સર આવશે 6067. આગળ વાત કરીએ.
ફરીથી આપણે જે સ્ટેટિક સિવાયના જે વન લાઇનર જોઈએ છીએ, ગુજરાતના મહાનુભાવો ત્રિભુવનદાસ પટેલ શા માટે તેઓ મહાનુભાવ તરીકે ઓળખવામાં આવે છે? સેવક સમાજની સ્થાપના કરી અને સહકારી પ્રવૃત્તિઓના પ્રણેતા તેઓ હતા. ત્યારબાદ દરબાર ગોપાળદાસ, તેઓ ઢસાના રાજવી અને રાય અને સાંકલી ગામના જાગીરદાર હતા અને તેઓએ સૌપ્રથમ મોન્ટેસરી પદ્ધતિથી બાલ મંદિર ચાલુ કર્યું હતું ગુજરાતમાં 1915માં, બરોબર. ત્યારબાદ ભક્ત બોડાણો, તો તે વજેસંઘ બોડાણા, વજેસંઘ બોડાણા એટલે રાજપૂત છે તેઓ, અને તેઓ દ્વારકાધીશના પરમ ભક્ત હતા, બરોબર. રામસિંહ માલમ, તો કચ્છમાં કલાત્મક નકશીકામની શરૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હતી, બરોબર. ત્યારબાદ વાત કરું તો મગનલાલ વખતચંદ, ગુજરાત વિદ્યાસભામાં એકમાત્ર ગુજરાતી સભ્ય તેઓ હતા, બાકી બધા પુરિયાઓ જ હતા, બરોબર. આ કોના દ્વારા સ્થાપવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાસભા? તો ફાર્બસ વિગ્રહ દ્વારા. અને અમદાવાદનો ઇતિહાસ લખનાર તેઓ પ્રથમવાર લખ્યો હતો. આગળ વાત કરીએ તો વિશ્વ પ્રખ્યાત સોનાની ખાણ કાલગુરલી અને કુલગારડી ક્યાં આવેલું છે? પેરિસ, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત. તો તે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. ઓસ્ટ્રેલિયા સૌથી વધારે શેનું ઉત્પાદન કરે છે? તો બોક્સાઇટનું ઉત્પાદન કરે છે. સીસાનું ઉત્પાદન પણ સૌથી વધારે તે જ કરે છે. ત્યારબાદ એક મેરીનો ઊન, આ સૌથી પ્રખ્યાત છે વિશ્વમાં, તો તે પણ ઓસ્ટ્રેલિયા જ બનાવે છે, બરાબર. તો ઓસ્ટ્રેલિયા ખંડની શોધ કોણે કરી હતી? આમ તો જોઈએ તો એક દેશ જ છે ઓસ્ટ્રેલિયા, ખૂબ નાનો છે, પણ આજુબાજુ તેના ટાપુઓ આવેલા છે એટલે તેને ખંડ તરીકે ઓળખવામાં આવેલો છે, બરાબર. તો ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ તો એબેલ, તસ્માન અને જેમ્સ કુક આ બંને શોધ્યો હતો, બરાબર. નીચેનામાંથી કયા દેશનું ચલણ દિનાર નથી? એટલે ચારમાંથી ત્રણ ઓપ્શન સાચા છે કે તેમાં દિનાર તે દેશની કરન્સી છે. એકની નથી, લિબિયાની દિનાર છે, યુગોસ્લાવિયાની દિનાર છે, કુવેતની તો છે જ, પણ મલેશિયાની નથી. મલેશિયાની કઈ છે? તો રિંગિટ. ઓકે, ત્યારબાદ અગત્યની વાત કરીએ તો સાઉદી અરેબિયા, તેની કઈ છે? તો રિયાલ. યુએઈની દિરહામ. અને હા, એક આપણો પડોશી દેશ ભૂટાન, તેની તમને ખબર હોવી જોઈએ, ગુલટ્રમ. ઓકે, સાગ ગોળીનાચ, સોરી, એ કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરપ્રદેશ કે ઉત્તરાખંડ? તો સાગ અને ગોળીનાચ તે હરિયાણાનું પ્રાદેશિક નૃત્ય છે. હવે ત્યારબાદ વાત કરીએ તો છત્તીસગઢ, તેના અગત્યના પ્રાદેશિક નૃત્યો, તો પંડવાની, ઝુમર અને ડાગલા. ઓકે, આ ત્રણ અગત્યના છે. ત્યારબાદ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ, તેમાં એક કોમન પ્રાદેશિક નૃત્ય છે કજરી. ઓકે, અને ઉત્તરાખંડના અલગથી વાત કરીએ તો કુમાયું અને ગઢવાલી, આ બે તેમના પ્રાદેશિક નૃત્ય છે. અને યુપીનું તો એક રાસલીલા અને નોટંકી, આ તમને બંને ખબર હોવી જોઈએ. ઓકે, આગળ વાત કરીએ તો ગુલાબી ક્રાંતિ એટલે ગુલાબ ઉત્પાદનની વધારે જનરેશન, ઝીંગાનું, ટમેટા ક્યાંમાંથી એક પણ નહીં? તો ગુલાબી એટલે ઝીંગા ઉત્પાદન અથવા તો માછલી ઉત્પાદન પણ લખી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ તો ટમેટાની કઈ ઉત્પાદનમાં ક્રાંતિ કહી શકાય? તો ટમેટા માટેની લાલ ક્રાંતિ. ત્યારબાદ બટેકાની પૂછે તો ગોળ ક્રાંતિ, અને તેલીબિયાની તો પીળી ક્રાંતિ. ઓકે, ગુલાબ ઉત્પાદનની કોઈ ક્રાંતિ નથી. ઓકે, આગળ વાત કરીએ બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલ છે? આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ કે કર્ણાટક? તો બૃહદેશ્વર મંદિર સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ તંજાવુરમાં આવેલું છે, તંજાવુર તો તમિલનાડુ ખાતે. આગળ વાત કરીએ તો વનલાઇનર, ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરાની સંખ્યા? તો તે કચ્છમાં આવેલી છે. સૌથી ઓછું પશુ સંપત્તિ? તો ડાંગ અને ગાંધીનગર. સૌથી વધુ દૂધાળા પશુઓ? ખેડા. સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરનાર? બનાસકાંઠા. અને પાડા સંવર્ધન કેન્દ્ર? તો ગાંધીનગર. અને ગુજરાતમાં ઘેટાના સંકરણ માટે ઘેટો કયો ઉપયોગ થાય છે? તો રશિયન મેરીનો. નીચેનામાંથી કયો તાલવ્ય વ્યંજન નથી? શ, ચ, ય, સ. સૌપ્રથમ તો તમને તાલવ્ય વ્યંજન કયા કયા આવે તે તમને ખબર હોવી જોઈએ. ચ, જ, 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 શ અને ય. તો આમાં સ નથી, તો જવાબ આવશે શ, બરોબર. આ તમને નોટ ડાઉન કરતા જાય તો સાથે સાથે, બરોબર. નીચેનામાંથી મૂર્ધવ્ય વ્યંજન શોધો. ન, ર, પ, ગ. તો તમને મૂર્ધન્ય ખબર હોવી જોઈએ કયા કયા આવે. તો ટ, ઠ, ડ, ઢ, ણ, સ, ર. તો
તો આમાં એમ પૂછ્યું છે કે કયો છે, તો ર આવશે. બરોબર, આ જેલા મેં લખાયા છે તમે તમારા બુકમાં લખી લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ, નીચેનામાંથી ઓષ્ઠવ વ્યંજન નથી તે શોધો. તો સૌપ્રથમ આપણે ઓષ્ઠવ જોઈ લઈએ, પ ફ બ ભ મ અને વ. બરોબર, તો આમાં આપણે જોઈએ આ છે આ છે આ છે, તો ન નથી. આગળ વાત કરીએ, નીચેનામાંથી અનુનાસિક કયો છે, તો સૌપ્રથમ આપણે અનુનાસિક જોઈ લઈએ, ડ આવી રીતે જે ગ લખાય ઈ, ત્યારબાદ ણ ન અને મ. તો અનુનાસિક છે તે જણાવો, તો ણ આવે. ઓકે, આગળ વાત કરીએ, લાસ્ટ ક્વેશ્ચન, કંઠ્ય વ્યંજન નથી તે જણાવો, ક ક હ કે ર, તો ક ખ ક ક અને હ, તો ર નહીં આવે. ઓકે, થેન્ક યુ. જો વિડીયો યુઝફુલ થતો હોય તો તમારા મિત્રો